આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં મહાનગરપાલિકાએ વર્મી કમ્પોસ્ટ સ્ટિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે. અત્યાર સુધી શહેરના તમામ મંદિરોમાં ભગવાનને ચઢાવવામાં આવતા ફુલહાર તાપી નદીના કે કચરામાં ફેંકી દેવામાં આવતા હતા. જોકે આ જ ફુલહારના કચરાનો સદુપયોગ મનપાની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. મનપા દ્વારા અત્યાર સુધી ગાર્ડનના વૃક્ષો તેમજ ડિવાઇડરમાં ઉગાડેલા વૃક્ષો માટે બહારથી લાખો રૂપિયા ખર્ચી ખાતર ખરીદતા હતા. જોકે હવે મનપા દ્વારા વર્મી કમ્પોસ્ટ સ્ટિંગ પ્લાન્ટની મદદથી આ લાખો રૂપિયા બચાવી રહી છે. મંદિરોમાંથી નીકળતા ફુલહારના કચરાને સુરત મહાનગરપાલિકાની ગાર્ડન વિભાગની ટીમ દ્વારા એકઠો કરવામાં આવે છે. આ તમામ કચરાને મનપાની ટીમ દ્વારા ચોક બજાર ખાતેના વર્મી કમ્પોસ્ટ સ્ટિંગ પ્લાન્ટ ખાતે પહોંચાડવામાં આવે છે અને ફુલહારના કચરામાંથી મનપા શુદ્ધ કુદરતી ખાતર તૈયાર કરતી હોય છે. ખાતર તૈયાર થઈ ગયા બાદ તેને શહેરના વિવિધ ગાર્ડનો તથા ડિવાઇડરમાં ઉગાડેલા વૃક્ષોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ના ઘરનો મંદિરનો ફૂલનો કચરો અને આપણા સુરત વિસ્તારમાં જેટલા મંદિર અને દરગાહોનો ફૂલનો જે કચરો છે એ તાપી નદીમાં પધરાવવામાં આવતો હતો. તાપી નદીમાં પધરાવવામાં આવીને એનાથી થતું શું કે પાણીનું કન્ટામિનેશન વધતું, પ્રદૂષણ વધી જતું અને જો આપણે એ ફૂલ ન નાખવા દઈએ તો ધાર્મિક લાગણી લોકોની દુભાતી હતી. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારા ઓફિસરશ્રીઓએ આ એક પ્રસ્તાવ મૂક્યો કે જો આનો આ રીતે ઉપયોગ કરી લેવામાં આવે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. તો પછી એ સંદર્ભમાં આગળ વધીને આ બધો ફૂલનો જે કચરો છે જે નદીમાં પધરાવવામાં આવતો હતો એ આપણે પ્રાથમિક વિધિ કરીને પછી અહીંયા મંગાવી લઈએ છીએ અને અહીંયા એનું અળસિયા દ્વારા ખાતર બનાવીને આપણે આ બધા ખાતરનો ઉપયોગ સુરત મહાનગરપાલિકાના ગાર્ડન ખાતામાં એનો ઉપયોગ કરીએ છીએ. તો મનપાની વેસ્ટમાંથી બેસ્ટ આ પ્રક્રિયા સુરતમાં તૈયાર થયેલા ખાતરનો ગાર્ડનમાં ઉપયોગ થાય છે. જે ફૂલહાર ફેંકી દેવામાં આવે છે કચરામાં તેને લઈને હવે આ જ કચરામાંથી આ જ ફૂલહારમાંથી ખાતર બનાવવામાં આવે છે અને આ ખાતર ગાર્ડનમાં અને સાથે જ ડિવાઇડરની વચ્ચે જે વૃક્ષો ઉગાડવામાં આવે છે તે વૃક્ષોમાં નાખવામાં આવે છે. આમ મહાનગરપાલિકાની વેસ્ટમાંથી બેસ્ટ પ્રક્રિયાને લોકો આવકારી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા શહેરના જે વિવિધ ગાર્ડનો છે તે ગાર્ડનમાં ખાતર નાખવા માટે બહારથી ખાતર મંગાવવામાં આવતું હતું અને લાખો રૂપિયા ચૂકવવામાં આવતા હતા. જો કે હવે સુરત મહાનગરપાલિકા વેસ્ટમાંથી બેસ્ટ પ્લાન અપનાવવામાં આવ્યો છે. આ જે પ્લાન છે તે વિવિધ જે મંદિરો છે તેમાં જે ફૂલહાર તેમજ જે અન્ય જે કચરો છે તે તાપી નદીમાં ખાલવવાના બદલે આ જે તમામ જે કચરો છે તે એકઠો કરવામાં આવે છે અને તમામ જે કચરો છે તે સુરત મહાનગરપાલિકાના વાહનમાં અહીં ચોક બજાર ખાતેના પ્લાન્ટમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ આ જે વેસ્ટ છે તેમાંથી ખાતર બનાવવામાં આવે છે. આ ખાતરનો ઉપયોગ હાલ સુરત મહાનગરપાલિકા વિવિધ ગાર્ડનોમાં કરી રહી છે અને લાખો રૂપિયાનું જે ચૂકવણું હતું તે બચાવી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે ચેતન પટેલ, ઝી મીડિયા.